રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગીર સોમનાથ ખાતે ખેલ મહાકુંભ હેઠળ વડા મથક વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્યકક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાએ દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા તારીખ 23 મે થી લઈને 29 મે સુધી ચાલશે, જેમાં રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 1500 જેટલા ખેલાડીઓ ભાગ લઈને પોતાની યોગ કલાની પ્રસ્તુતિ કરશે। રાજ્ય સરકાર દ્વારા અંડર 14, અંડર 17, ઓપન અબોવ 14 અને અબોવ 60 કેટેગરી હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયત કરાયેલ નોડલ અધિકારી અને યોગ નિષ્ણાંતોની પેનલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરવામાં આવશે। વિજેતાઓ માટે મેડલ, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર હસ્તક જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે રાજ્યકક્ષાની અબો અંડર 14, અંડર 17 ઓપન વિભાગ અને એબો 40 અને એબો 60ના તમામ વયજૂથની ભાઈઓ બહેનોની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવી રહ્યું છે। સ્પર્ધાની અંદર આશરે 1500થી વધારે ખેલાડીઓ આખા રાજ્યમાંથી જે પોતે જિલ્લામાંથી વિજેતા થઈ આવ્યા છે અને એ રાજ્યકક્ષાએ ભાગ લઈ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાના છે। બરસી જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।